नमस्कार विद्यार्थी मित्रों, केम छो बता? मजा में छो ने? अभ्यास करी रहा छो ने? बराबर सारी रीते अभ्यास करजो। विद्यार्थी मित्रों, लास्ट टाइम ज्यारे आपने मळ्या था वीडियो लेक्चर में, त्यारे तमने ख्याल हशे आपने चेप्टर नंबर 6 रेखाओं अने खूणाओं आनी शुरुआत करी थी आपने। लास्ट टाइम ज्यारे पण मळ्या त्यारे तमने याद हशे के चेप्टर में आपने लास्ट टाइम जे अभ्यास कर्यो हतो एमां मूलभूत पदो अने व्याख्याओ आना विशे अभ्यास कर्यो हतो। सौथी पहेला मूलभूत पदो अने व्याख्याओ आना विशे अभ्यास कर्यो हतो। ई मूलभूत पदो अने व्याख्याओ नो अभ्यास मां लगभग टोटल अलग अलग 17 थी 18 जेवी व्याख्याओ आवी हती। बराबर ये बधी व्याख्याओं का अहीं मैं नाम लख्या था। तमने याद हशे रेखाखंड की शुरुआत करी थी, रेखाखंड, किरण, खूणो, बाजुओ, शिरोबिंदु, काटकोण, लघुकोण, गुरुकोण, आसन कोण, खूणाओं की रैखिक जोड़, कोटिकोणो, पूरक कोणो, अभिकोणो, आवा घणा ज बधा नामो हता। ये बधानी व्याख्याओ તમે સરસ રીતે નોંધી રાખી હશે એવું માની લઉં છું। મેં તમને પાઠ્યપુસ્તકમાં પણ બતાવ્યું હતું કે જુઓ આ રહી બધી વ્યાખ્યા, એક એક બોલી અને સમજાવી પણ હતી, તો એ પણ તમે નોંધી લીધી હશે। બરાબર, ન નોંધી હોય તો હજી નોંધી લેજો। બીજી એક વસ્તુ હું એના પહેલા કે આ સેશનમાં આગળ વધી એ યાદ કરાવવા માંગુ છું કે ઘણા જ બધા વિદ્યાર્થીઓ એવા છો તમે જે મને હોમવર્ક કરીને ફોટા નથી મોકલતા। હું ફરી પાછો તમને બધાને ફોન કરું છું કે હોમવર્ક તમારું થઈ જાય એટલે તરત મને રોજના રોજ ફોટો મોકલી આપવા, આમાં ખાસ ભૂલ કરવી નહીં। ઓકે, એટલે યાદ રાખજો કે હોમવર્કના ફોટો આવવા જ જોઈએ। સ્કૂલમાં અહીં બોલાવીને પેરેન્ટ્સ સાથે અને પછી તમને બુક કરવી પડે પૂરી, એ શોભે નહીં। એટલે વ્યવસ્થિત રોજનો રોજ હોમવર્ક કરી, નોટબુક કરી, પૂરી કરી અને એના ફોટો મોકલતા રહેવા। હવે ગયા વખતે જ્યારે ગયા વિડિયો લેક્ચરમાં જે હું કહું છું આ 17 થી 18 જેવી વ્યાખ્યાઓ તમે લખી હશે બધાએ, એના પછી આપણે એક પ્રમેય પણ કર્યું હતું। બરાબર, એના પછી આપણે એક પ્રમેય પણ કર્યું હતું, એમાં આપણે જોયું કે બે રેખાઓ જ્યારે છેદે ત્યારે બનતા જે ખૂણાઓ છે એ સમાન માપના હોય છે, આવો એ પ્રમેય હતો। તો એ પ્રમેય પણ આપણે કર્યો હતો, એ પણ તમે બરાબર રીતે સારી રીતે નોંધી લીધું હશે। બરાબર ને? તો આજે હવે આપણે આગળ વધવાના છીએ આ ચેપ્ટરમાં, અને આ ચેપ્ટરમાં આગળ વધવા માટે તમને ગયા સેશનમાં મેં તમને કીધું હતું, અગર તમને યાદ હોય તો, કે સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.1 પહેલા ત્રણ ઉદાહરણો છે અને સ્વાધ્યાય 6.1 માં 6 દાખલાઓ છે અને એના પહેલા એક જે પ્રમેય હતો એ પ્રમેય આપણે ગઈકાલે કર્યો। તો હવે ઉદાહરણ અને દાખલાની વાત છે, તો મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે ઉદાહરણ 1 અને 2 કરવાનું છે, સ્વાધ્યાય 6.1 માંથી પ્રશ્ન 1 અને 2 કરવાના છે। ઉદાહરણ 3 કેન્સલ છે, સ્વાધ્યાય 6.1 ના પ્રશ્ન નંબર 3 થી 6 કેન્સલ છે। એટલે 6.1 સુધી આપણે પૂરું કરવું હોય તો 4 દાખલા કરવાના હવે બાકી છે, 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાય। બરાબર, આટલું કરશો એટલે પહેલો ભાગ પૂરો થશે આ ચેપ્ટર। તો આ 4 દાખલામાંથી 2 દાખલા હું કરાવીશ અને એવા ને એવા 2 તમારા આજના હોમવર્કમાં રહેશે। તો હોમવર્ક અત્યારથી નોંધી લો, આજનો હોમવર્ક છે તમારો ઉદાહરણ નંબર 1 અને 2। ઉદાહરણ નંબર 1 અને 2 આ જે છે એ તમારો આજનો હોમવર્ક છે, નોંધી લેજો, આ વર્ષનો છેલ્લો હોમવર્ક। બરાબર, તો આ ઉદાહરણ 1 અને 2 જે છે એ તમારો હોમવર્ક છે। સ્વાધ્યાય 6.1 ના પ્રશ્ન નંબર 1 અને 2 તમને હું શીખવાડું છું। તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.1 ની, માત્ર 2 દાખલા કરવાના છે 1 અને 2। પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1 હું વાંચું છું, તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હશે જ। બરાબર, જ્યારે તમે આ વિડિયો જોતા હશો ત્યારે તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હશે, તો એ પાઠ્યપુસ્તકમાં તમે જોતા રહેજો,
હું જે પ્રશ્ન વાંચું છું તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 ની સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 1 એમ કહે છે કે આકૃતિ 6.13 એક આકૃતિ આપી છે પ્રશ્નમાં જે મેં અહીંયા દોરી પણ છે આકૃતિ 6.13 માં રેખા AB અને CD O માં છેદે છે તો જો તમે આ રે આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપી છે આકૃતિ હા પાઠ્યપુસ્તકમાં 1 2 3 4 5 6 નંબર થી આપે ખૂણાને એ હું આપ્યા છે હું તમને કહું છું આગળ પણ આ બે રેખાઓ આપી છે CD અને AB આ બે રેખાઓ એકબીજાને O બિંદુમાં છેદે છે પછી જો ખૂણો AOC ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી હોય અને ખૂણો BOD બરાબર 40 ડિગ્રી હોય તો ખૂણો BOE શોધો અને વિપરીત ખૂણો COE શોધો આ છે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય બરાબર સમજો કે સ્વાધ્યાયના બે દાખલા સમજશો ત્યારે તો તમને ઉદાહરણના બે દાખલા સમજાશે હોમવર્ક વાળા આટલું છે ડેટા આટલું છે ડેટા આઠ ચિત્ર આપ્યું છે આકૃતિ આપી છે અને આટલી વસ્તુ આપી છે બે વસ્તુ આપી છે એક અને બે અને બે તમને શોધવાની કીધું છે બરાબર હવે આ પ્રકારનો સમૂહ હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે મારે એકાદ બે સલાહ યાદ રાખજો પહેલી સલાહ એ કે આ સમૂહ આકૃતિ વગર શક્ય નથી આકૃતિ બરાબર તમે જો પાઠ્યપુસ્તકમાં અને પ્રશ્નમાં આપી હોય તો વેરી ગુડ ન આપી હોય અને પ્રશ્ન વાંચીને આપણે બનાવવી પડે તો એ સાચી બનવી ખૂબ જરૂરી છે આકૃતિ ખોટી બની ગઈ તો આ સમૂહમાં તમારું કાંઈ નથી એટલે આકૃતિ ખૂબ જરૂરી છે બીજી વસ્તુ બને ત્યાં સુધી આ પ્રકારના સમૂહમાં ખૂણાઓને 1 2 3 4 5 એમ નંબર આપી દેવા કોઈ પણ નંબર ક્યાંય પણ આપી શકો છો આ 1 2 3 4 5 નંબર આપવાનું કારણ એ કે નંબર આપ્યાથી તમારે પછી આવા આવા નામ ઘડી ઘડી લખવા નહીં પડે AOC ને BOE એટલે ઘડી ઘડી લખવા નહીં પડે બરાબર એટલે આ 1 2 3 4 5 આવું તમે નામ આપી દેજો ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 એટલે તમારા માટે વધારે સરળ થઈ જશે ઓકે તો હવે સમજજો બરાબર સાવ સિમ્પલ છે પણ સમજશો તો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી આવું આપેલું છે હવે આપણા નંબરના હિસાબે જોઈએ તો AOC એટલે આવે નંબર 1 અને BOE એટલે BOE એટલે નંબર 3 તો આપણા હિસાબે કહીએ તો પ્રશ્નમાં આપેલું છે કે ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 70 ડિગ્રી છે આવું આપેલું છે પ્રશ્નમાં જ BOD BOD OD BOD એટલે કે 4 નંબર તો ખૂણો નંબર 4 આ જે છે એ આપ્યો છે 40 ડિગ્રી આ ખૂણો નંબર 4 થઈ ગયો આપણી ભાષામાં કહીએ તો ખૂણો નંબર 4 બરાબર 40 ડિગ્રી આપેલું છે BOE શોધો BOE એટલે કે ખૂણો 3 તમારે શોધવાનું છે અને વિપરીત ખૂણો COE શોધો ખાલી COE ને COE નો વિપરીત શોધો તો COE નો નંબર શું છે COE એટલે કે 2 તો 2 નંબર ના ખૂણા નો વિપરીત ખૂણો શોધવાનો છે વિપરીત વર્ડ કાલે આવે તો બરાબર એ કઈ સ્તંભ આગળ ચાલતા એ વિપરીત ખૂણો કોઈ પણ ખૂણા નો તો મળે જ્યારે એ પેલે પોતે તો મળે પછી એનો વિપરીત મળે એટલે ખૂણો 2 પણ શોધવાનો છે તો ખૂણો 2 અને ખૂણો 3 આ આપણે શોધવું છે આ પ્રશ્ન આપણું શું છે કે 1 વત્તા 3 બરાબર 70 અને 4 બરાબર 40 તો 2 અને 3 શોધવાના છે ચાલો હવે અહીંયા આ પ્રકારના સમૂહની શરૂઆત કેવી રીતે કરવી અક્કલ લગાડીને અને કાલે જેટલી પણ વ્યાખ્યાઓ અને જેટલા પણ મુદ્દાઓ શીખ્યા આપણે એનો ઉપયોગ કરી તો સૌથી પહેલા જો આપણું છે 1 વત્તા 3 બરાબર 70 બરાબર આ આપ્યું છે હવે તમારે ચિત્ર જોવાનું આકૃતિ આકૃતિમાં તમે એક વસ્તુ ધ્યાનથી જોશો 1 ખૂણો 1 ખૂણો 2 અને ખૂણો 3 આ તમે ત્રણ વસ્તુ ધ્યાનથી જોશો તમે આ ત્રણેને એડ કરો સરવાળો કરો ત્રણેને 1 2 અને 3
तो अर्धो चक्कर थाशे पूरो, तो अर्धो चक्कर एटले 180 डिग्री थाय, एटले मैं अहींया लख्यु कि खूणो 1, खूणो 2, खूणो 3, आ त्रणेयनो सरवाळो करो तो केटलुं थाय छे 180 डिग्री। रेखीय जोड़ना खूणाओ छे बधानो सरवाळो थई 180। आ शुं काम लख्युं, केम के मने खबर छे कि 1+3 नो आंसर केटलो आपेलो छे 70। હવે અહીંયા હું કહું છું 1+2+3 બરાબર 180, તો એમાં 1 અને 3 આ બે ને કાઢી અને હું કેટલો મૂકી શકું 70, તો આ 1 અને 3 ને કાઢી ને મેં કેટલું લખ્યું અહીંયા 70, આ બે એમ બરાબર 180 તો છે જ। હવે આ 70 ને આ બાજુ લઈ આવો, 70 ને આ બાજુ લઈ આવો તો માઇનસ થઈ જાય, તો ખૂણો 2 બરાબર 180 ઓછા 70 એટલે કે 110। પણ શું આપણે ખૂણો 2 શોધવાનો હતો? ના, આપણે ખૂણો 2 નતો શોધવાનો, આપણે તો એનો વિપરીત શોધવાનો છે। તો જોશો એ વિપરીત વાળો પણ શોધશો આગળ। આપણે પહેલે શું શોધવાનું છે? ખૂણો 3 શોધવાનો છે। અત્યારે જે આ મળ્યો એ તો ખૂણો 2 મળ્યો છે, અને કેટલો જવાબ મળ્યો એનો? 110 ડિગ્રી। ખૂણા 2 નો જવાબ કેટલો મળ્યો? 110 ડિગ્રી મળ્યો। આ શું કામ શોધ્યું? કેમ કે ખૂણો 3 શોધવામાં આની મદદ જોઈશે। હવે અહીંયા છે લોજિક લગાડ્યો કે અડધા ચક્કર વાળો, એ નહીં લોજિક બીજી વાત। હવે તમે આકૃતિને જરાક આમ મગજમાં ફેરવીને પછી જુઓ તો આ 2, આ 3 અને આ 4 તમે જોઈ જુઓ, આ એક સીધી રેખા છે, એમાંથી આ કિરણ જાય છે, આ કિરણ જાય છે। તમે 2+3+4 ત્રણેયનો સરવાળો કરો, કોમન સેન્સથી દેખાય છે કે ત્રણેયનો સરવાળો કરવામાં આવશે તો અડધો ચક્કર થાય છે, એટલે 2+3+4 એ બધાનો સરવાળો પણ કેટલો થાય છે? 180 ડિગ્રી બરાબર। હવે આ 2+3+4 બરાબર 180, તો 2 તો હમણાં આપણે શોધ્યું 110, તો 2 ની જગ્યાએ મૂકો 110, 3 ખબર નથી એમને, 4 આપેલો હતો પ્રશ્નમાં કે 4 નો આન્સર કેટલો છે? 40, તો આ 4 ની જગ્યાએ 40 મૂક્યો, 180 તો છે જ, 110 અને 40 તો થાય 150, 150 બરાબર 180, 150 ને ઓલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે, 180 માઇનસ 150 એટલે ખૂણા 3 નો જવાબ આવી ગયો 30 ડિગ્રી। તો આપણે ખૂણો 3 શોધવો છે 30 ડિગ્રી, એટલે મેં લખી નાખ્યું કે ખૂણો POE બરાબર 30 ડિગ્રી, કેમ કે છેલ્લો જવાબ તો આવા નામમાં જ લખવો પડે ને, આ 1 2 3 4 5 નંબર તો આપણે આપ્યા હતા પ્રશ્નમાં, તો આપ્યો પ્રશ્નમાં તો પૂછ્યું હતું POE શોધો, આપણે DOE ને નામ આપ્યું નંબર 3, એટલે લાસ્ટમાં જવાબ એમ ન રખાય કે ખૂણો નંબર 3 બરાબર 30 ડિગ્રી, એને પછી છેલ્લે પાછું નામ આપી દેવા કે ખૂણો 3 એટલે કોણ? BOE બરાબર 30 ડિગ્રી। તો મિત્રો આ નામ આપવાનું કારણ શું છે કે જલ્દી સમજાય છે, ઘડી ઘડીમાં AOC BOE બોલું તો મજા ના આવે સમજવામાં, એટલે નંબર આપી દઉં છું। તો એક પ્રશ્ન પૂરો થઈ ગયો, ખૂણો 3 મળી ગયો। હવે શું હતો? વિપરીત COE, COE એટલે કે બે નંબર, બે નંબરનો વિપરીત ખૂણો શોધવો છે, બે નંબરનો વિપરીત ખૂણો શોધવો છે। મેં તમને થોડી વાર પહેલા કહ્યું કોઈ પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધવા માટે પહેલે પોતે હોવો જોઈએ, તો પોતે છે આ બરોબર શોધ્યો છે, આ ખૂણો 2 110 છે। હવે તમારી નોટબુકમાં ક્યાંક નોંધી રાખજો કે કોઈ પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધવો એટલે તે ખૂણાને 360 માંથી માઇનસ કરી નાખવું। જે પણ ખૂણાનો વિપરીત ખૂણો શોધવો હોય તે ખૂણાને 360 માંથી માઇનસ કરી નાખવું। અહીંયા આપણે કોનો વિપરીત ખૂણો શોધવો છે? અહીંયા આપણે ખૂણા નંબર 2 નો શોધવો છે, તો ખૂણો નંબર 2 કેટલો હતો? 110 ડિગ્રી, તો એ 110 ડિગ્રીને 360 માંથી માઇનસ કરી નાખવું। તો જુઓ એટલે મેં લખ્યું છે કે હવે વિપરીત COE બરાબર 360 માઇનસ COE પોતે, જેનો પણ વિપરીત શોધવો હોય
એને 360 માંથી માઈનસ કરવું પડે તો એ COE પોતે કેટલો હતો COE એટલે બે નંબર 110 તો 360 ઓછા 110 એટલે 800 કારણ કે વ્યાખ્યા આવી કે યાદ કરો વિપરીત ખૂણાનું માપ હંમેશા 180 થી 360 ની વચ્ચે હોય વિપરીત ખૂણાનું માપ હંમેશા 180 થી 360 વચ્ચે હોય તો આવી ગયું 180 થી 360 વચ્ચે બરાબર તો આ થઈ ગયો પહેલો પ્રશ્ન પૂરો ચાલો હવે જાણીએ આપણે પ્રશ્ન નંબર 2 ની વાત સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 2 શું કહે છે એ વાંચું છું પ્રશ્ન નંબર 2 એમ કહે છે કે આકૃતિ 6.14 માં આ છે આકૃતિ 6.14 રેખા XY અને MN તો આ XY અને આ MN O બિંદુમાં છેદે છે એટલે આ બિંદુ જે છેદ્યું એનું નામ છે O આ છેદ બિંદુનું નામ છે O જો ખૂણો POY બરાબર 90 ડિગ્રી POY બરાબર 90 ડિગ્રી તો તો ખબર જ છે કાટખૂણો દેખાય જ છે બરાબર 90 ડિગ્રી અને A જેમ B A જેમ B બરાબર 2 જેમ 3 A જેમ B બરાબર 2 જેમ 3 હોય તો C શોધો A જેમ B બરાબર 2 જેમ 3 હોય તો C શોધો હવે A B ને C શું છે ખૂણાના માપ છે ખૂણાના નામ નથી જો પ્રશ્નમાં જ આપ્યું છે મેં નામ નથી આપ્યું તમે આકૃતિ જો પ્રશ્ન વાળી એમાં આ ખૂણાના માપને A નામ આપ્યું છે આ ખૂણાના માપને B છે અને આ ખૂણો C માપ છે ત્યાં આપણો વર્તુળ ત્રિકોણ માપ હતા 1 ડિગ્રી ને 2 ડિગ્રી ને 3 ડિગ્રી ને નામ માપ હતા ત્યાં નામ હતા ત્યાં માપ છે કે આ ખૂણો જે છે P O M એનું માપ છે A M O X એનું માપ છે B એટલે આ A B ને C છે ને એ માપ છે ખૂણાના ઓકે હવે શોધવાનું છે એક જ વસ્તુ માત્ર આ C જે છે આ કેટલા ડિગ્રી છે આ ખૂણો X O N એટલે કે એનો માપ જે છે C એ કેટલો માપ છે શોધવું છે હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આજે આપું છું A જેમ B બરાબર 2 જેમ 3 કોઈ પણ ચેપ્ટર નો ખાલી આ ચેપ્ટર નહીં કોઈ પણ ચેપ્ટર કોઈ પણ જગ્યાએ જ્યારે ગુણોત્તર આપ્યો હોય અને ગુણોત્તર કહેવાય A જેમ B બરાબર 2 જેમ 3 તો હંમેશા શરૂઆત આવી તે થાય કે ધારો કે A બરાબર 2x અને B બરાબર 3x 2 અને 3 પોતે નહીં લેવાનું A અને B નો ગુણોત્તર A બાય B બરાબર 2 બાય 3 આનો મતલબ આવું થયું આ જેમ એટલે આ લીટું છે તો A છેદમાં B બરાબર 2 છેદમાં 3 આવું આવું છે તેનો મતલબ એમ નહીં માનવાનું કે A બરાબર 2 છે અને B બરાબર 3 છે એમ નહીં માનવાનું બે નો ગુણોત્તર 2 છે 3 છે જેમ કે હું તમને એમ કહું કે મારી ઉંમર તમારી ઉંમર અને મારી ઉંમર નો ગુણોત્તર 1/2 છે તમારી ઉંમર અને મારી ઉંમર નો ગુણોત્તર 1/2 છે તો શું એનો મતલબ એમ થયો કે તમારી ઉંમર 1 વર્ષ ને મારી ઉંમર 2 વર્ષ હોઈ શકે પણ જરૂરી નથી એવું તમારી ઉંમર 10 વર્ષ હોય ને મારી ઉંમર 20 વર્ષ હોય હવે ગુણોત્તર 10/20 તો 1/2 થયું તમારી ઉંમર 15 વર્ષ હોય ને મારી ઉંમર 30 વર્ષ હોય તો 1/2 એટલે કેવાનો મતલબ એ કે જ્યારે ગુણોત્તર આપ્યો હોય તો એનો મતલબ એ કે એક નંબર લઈ લેવાનો એ નંબરનો કોઈ પણ ગુણક લેવાનો મલ્ટીપલ લેવાનો એટલા માટે ધારો કે a બરાબર 2x અને b બરાબર 3x બસ આ તો શરૂઆત થઈ પણ સમ આગળ વધારવા માટે તો આકૃતિની મદદ લેવી જ પડે જો મેં શું લખ્યું કે હવે a વત્તા b બરાબર 90 ડિગ્રી આ ક્યાંથી ખબર પડે મને પ્રશ્નમાં તો આપ્યું નથી a વત્તા b બરાબર 90 ડિગ્રી મને આકૃતિ ઉપરથી ખબર પડે આકૃતિમાં મેં જોયું તો a અને b એ બેનો સરવાળો કરું છું તો 90 ડિગ્રી બને છે જોઈ લો આ a અને આ b બેને ભેગા કરો તો 90 ડિગ્રી બનશે
प्रक्रिया खोटी हो जवाब ना मार्क्स ज न होय कोई
એટલે કેવા માત્ર એમ માંગુ છું કે પ્રક્રિયા આના સિવાય બીજી કંઈ પણ તમને આકૃતિમાંથી દેખાતી હોય, મેં અભિકોણનો લોજિક લગાડ્યો હોય, તમને પૂરક કોણનો લોજિક લગાડવો હોય તો એ ચાલે, એટલે એમાં કોઈ વાંધો નથી. એટલે મેથડ અલગ હોઈ શકે પણ ગાણિતિક રીતે બધું સાચું હોય તો તમને પૂરા માર્ક્સ મળે એમાં કોઈ શંકા નથી. બરાબર, તો અહીંયા આ પ્રશ્ન નંબર એક અને બે પૂરા થયા અને આ એક અને બે ઉપરથી ઉદાહરણ એક અને બે આ તમારે હોમવર્કમાં કરવાનું છે, એ ભૂલાય નહીં. ઓકે, તો આટલું કરીએ આપણે એટલે આ ચેપ્ટરનો પહેલો ભાગ પૂરો થયો. પહેલો ભાગ એટલે સ્વાધ્યાય 6.1 સુધીનું બધું પૂરું થઈ ગયું. અમુક કટ હતું એ કટ કરી નાખ્યું, બાકી કરવાનું હતું એ કરી લીધું. એટલે સ્વાધ્યાય 6.1 સુધીનું બધું કામકાજ અહીંયા પૂરું થયું. હવે વિદ્યાર્થી મિત્રો, જે બીજો ટોપિક છે સમાંતર રેખાઓ અને છેદિકા, સારો એવો મોટો ટોપિક છે અને ખૂબ અગત્યનો ટોપિક છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે. કારણ કે હું બેઝિક વાત કરું ને તો આવનારા ચેપ્ટર્સમાં પણ જેટલું બધું હવે વધારે પડતા લોજિક લાગશે, આ તો ખૂબ બેઝિક છે, ખૂબ એટલે ખૂબ બેઝિક થઈ. ખૂણાઓ ને રેખાખંડ ને પૂરક કોણ ને લઘુ કોણ ને આમ તો તમે જોવા જાઓ ને તો આ બધી વસ્તુઓ તમે નાના ધોરણમાં શીખ્યા છો. હા, કદાચ એના દાખલા તમે નાના ધોરણમાં નથી કર્યા, ભલે તમે જોવા જાઓ તો તમે શીખ્યા બધું નાના ધોરણમાં છો આના વિશે. એટલે ઓમ તમે જોવા જાઓ તો આ બધે બધું સાવ એટલે સાવ સિમ્પલ થઈ ગયું. ઓકે, હવે છે મેઇન ખાસ સ્ટાર્ટ થશે પાના નંબર 89 ઉપર. ટોપિકનું નામ છે સમાંતર રેખાઓ અને છેદિકા. આ જે ટોપિક છે મિત્રો, આ ટોપિક વિશે પણ હું તો તમે જોવા જશો તો તમે જોશો ને સાતમા અને આઠમાની બુકમાં ક્યાંક તમને આ બધા નામો આવી ગયા હશે. હું તમને વાંચી સમજાવું, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ, ઇંગ્લિશ નામ છે એના કરસ્પોન્ડિંગ એંગલ, અલ્ટરનેટ એંગલ્સ, ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્ઝલ, આ બધા નામ તમે લોકોએ ક્યાંય ને ક્યાંય નાના ધોરણમાં સાંભળ્યા હશે. બરાબર, પણ ત્યાં જે દાખલા આવતા ને એ તો સાવ એટલે સાવ જેમાં મોટા ભાગે બધી વસ્તુ આપી દીધેલી હોય અને બહુ લો લેવલનું શોધવાનું હોય એવું આવતા. હવે જે દાખલા આવશે એ સારા એવા લેવલના આવશે. અને આ જે ટોપિક છે સમાંતર રેખાઓ અને છેદિકા, એની જે એપ્લિકેશન છે, એની ઉપયોગીતા જે છે, એ આ ચેપ્ટરની બીજી એક્સરસાઇઝમાં તો આવશે જ, ત્રીજી એક્સરસાઇઝમાં, ચોથી એક્સરસાઇઝ જેટલી એક્સરસાઇઝમાં તો આવશે જ, પરંતુ આવનારા ચેપ્ટર્સ જે છે એમાં પણ એની ઉપયોગીતા આવશે અને આવનારા ધોરણ દસમાં પણ એની ઉપયોગીતા આવશે. કેમ કે ટોપિકનું નામ છે બે સમાંતર રેખાઓ અને એની છેદિકા. હવે એવું થોડું છે કે બે સમાંતર રેખાઓ અને છેદિકા માત્ર ધોરણ 9માં જ આવે, માત્ર ચેપ્ટર નંબર 6માં જ આવે, એ તો કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ ધોરણમાં આવી શકે. અને જ્યાં જ્યાં બે સમાંતર રેખાઓ અને એક છેદિકા આવે ત્યાં ત્યાં હવે જે આપણે શીખવા જઈશું એ બધી વસ્તુઓ આવે આવે ને આવે છે. તો મિત્રો, આજે પેજ નંબર 89 થી આ ટોપિક જે સ્ટાર્ટ થાય છે ને એ ટોપિકમાં ઘણું બધું મેં સમજવાનું છે કે જ્યારે બે રેખાઓ સમાંતર હોય અને ત્રીજી રેખા એમને છેદતી હોય તો કેટલા કેટલા પ્રકારના ખૂણાઓ બને અને ખૂણાઓનું રિલેશન શું હોય, શું એ ખૂણાઓ સમાન હોય કે પછી પૂરક કોણ હોય, કોટી કોણ હોય, આ ઘણા બધા ટાઈપના એના લોજિક છે. તો આ પેજ નંબર છે 89 અને 90 ઉપર જે બધું આપ્યું છે પહેલે આપણે એ સમજશું, કેમ કે એના પછી પૂર્વધારણા 6.3 છે એ પણ જોવી પડશે માત્ર વિધાન. એના પછી પૂર્વધારણા 6.4 આવે, પછી પ્રમેય 6.2 આવે છે જે કરવાનું છે, જેમાં આપણે પ્રમેય 6.1 કર્યો હતો એમ પ્રમેય 6.2 પણ કરવાનું છે સાબિતી સાથે. પછી પ્રમેય 6.3, 6.4, 6.5, 6.6 આ બધાના માત્ર વિધાન જોવાના છે, સાબિતી નહીં, કેમ કે સિલેબસમાંથી નીકળી ગયા છે. પણ વિધાન જોવા ખૂબ જરૂરી છે, કેમ કે વિધાનનો ઉપયોગ દાખલાઓમાં આવશે. એટલે એક એક વિધાન હું વાંચીશ અને દાખલાઓ લાવીશ, પણ જે ઉદાહરણ છે
उदाहरण 5 6 पहले स्वाध्याय पहला ત્રણ ઉદાહરણ હતા બીજા સ્વાધ્યાય પહેલા ફરી પાછળ ત્રણ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 4 5 અને 6 પણ આ ત્રણે ત્રણ ઉદાહરણ કેન્સલ છે આ ત્રણે ત્રણ ઉદાહરણ કેન્સલ છે અને સ્વાધ્યાય 6.2 માંથી પણ ટોટલ 6 દાખલાઓ છે એમાંથી કઈ 3-4 દાખલાઓ કેન્સલ છે બરાબર એટલે દાખલાઓ તો 2-3 જ કરવાના છે ઉદાહરણ છે એટલે કે સ્વાધ્યાયમાં પણ 2-3 દાખલાઓ કરવાના છે તો 6.2 તમે ભાગ જોવા જાશો ને તો માત્ર 2-3 દાખલા જ કરવાના છે પણ ઈ 2-3 દાખલા કર્યા પહેલા સમજવાની વસ્તુઓ ઘણી બધી છે ઈ વસ્તુઓ તમે સમજો તો પછી ઈ 2-3 દાખલા આવડે નહીં તો 2-3 દાખલા ના આવડે અને વસ્તુઓ ધ્યાનથી ન સમજો ને તો આવનારા ચેપ્ટર્સ નું તમને જે છે ઈ પ્રોબ્લેમ થાય આવનારા ચેપ્ટર્સ ને આવનારા ધોરણમાં પ્રોબ્લેમ થાય એટલે સૌથી પહેલા આપણે આ ટોપિક સમાંતર રેખાઓ અને છેદિકા એને વ્યવસ્થિત સમજશું એ સમજાઈ જાય પછી જે ફોર્માલિટીના 2-3 દાખલા છે એ કરશું ઓકે પણ જોવા જઈએ તો હવે આ વિડિયો લેક્ચર સમય પૂરો થઈ ગયો છે એટલે હું 2-3-5 મિનિટ માટે નવો ટોપિક શરૂ કરવા નથી માંગતો કેમ કે એ ટોપિકને વ્યવસ્થિત રીતે એક સાથે સમજવું જરૂરી છે એક આ વિડિયો લેક્ચરમાં એક ઓલા વિડિયો લેક્ચરમાં એક ટુકડામાં સમજવાનો કોઈ મતલબ નથી એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે આ ટોપિક ની સમજૂતી પણ લેશું વ્યવસ્થિત બધી પૂર્વધારણા વાંચશું જે પ્રમેય છે એ જોશું અને શક્ય હશે તો 2-3 દાખલા જે છે એ પણ કરી લેશું નહીં તો પછીના વિડિયો લેક્ચર ઓકે તો બસ આ વિડિયો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરી નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપ બસ ત્યાં સુધી થેન્ક યુ સો મચ અને વ્યવસ્થિત રીતે ઘરે અભ્યાસ કરતા રહેજો જોજો ધ્યાનથી હોમવર્ક અને ખાસ ફોટા મોકલવાનું ભૂલતા નહીં ઓકે આવજો બધા